गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार केतन चित्रकला नी अंदर आज आप नवा चित्रनो अभ्यास करीशुं। ए चित्र में शू है तो भात चित्र छे। आ प्रकार की नौ टपकावाड़ी रंगोड़ी दिवाड़ी में तमारा घरना आंगणा में बनावो। तेमा अबील गुलाल फूलपान के रेतीना रंगों पूरी सुंदर बनावो। शू करवानुं छे? नौ टपकावाड़ी रंगोड़ी छे। एक बे तन चार पाँच छ सात आठ अने नौ, बराबर। एक बे त्रण चार पाँच छ सात आठ नौ, बधी बाजुए शू है? नौ टपकावाड़ी रंगोड़ी आने कहवाशे। हवे आपणे शू करवानुं छे के आ पहेला शू करवानुं छे, चित्र जेटला अधूरा आपेला छे एने पहेला तमारे आवी रीते स्केल राखी अने पहेला तो पूरुं करी देवानुं छे। आवी रीते व्यवस्थित रीते एकदम पहेला पूरुं करवानुं। शेप प्रमाणे ज तमने शू करवानुं छे? पूरुं करवानुं छे। आखू एकदम जोड़ी नथी नाखवानुं। हवे आ अहींया स्केल राखीने जो जोड़वानुं छे एटले आडू अवडू न थाय। आवी रीते आम आखू जोड़ी ने पछी आगळनुं काम जे छे ए करवानुं छे। આમ જોડાઈ ગયું, બરાબર, એકદમ સરસ રીતે થઈ ગયું। જો હવે શું કરવાનું છે, પહેલાં આખું ચિત્ર જે છે એને રંગોળી જે છે એ ટપકા ટપકા પહેલાં જોડી લેવાના। ડાબી બાજુએ સમચોરસમાં નવો ટપકા મૂકી ચોરસમાં રંગોળીની ભાત દર્શાવે છે। સમચોરસની અંદર શું કરેલું છે, નવ ટપકા પહેલાં મૂકેલા છે અને પછી એની અંદર ચોરસમાં વ્યવસ્થિત રીતે એકદમ શું કરેલું છે, રંગોળી જે છે એ બનાવેલી છે। તેમાં સુંદર રંગપૂર્ણી કરેલી છે। આ ડાબી બાજુ સરસ રીતે રંગપૂર્ણી કરેલી છે, તેનો અભ્યાસ કરો। જમણી બાજુએ નવ ટપકા મૂકી ચોરસમાં અપૂર્ણ રેખાઓમાં રંગોળીની ભાત દોરેલી છે। જમણી બાજુએ અપૂર્ણ એટલે કે આખા પૂરા કરેલા નથી, અધૂરા છે, એવી રીતે ટપકાને ધ્યાનમાં રાખી અને રંગોળીનું રેખાંકન કરેલું છે। તમે આ રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં સુંદર રંગપૂર્ણી કરો। રંગ પૂરવા પેન્સિલ કલર અથવા તો પેસ્ટર કલરનો ઉપયોગ કરવાનો છે તમને। જો તમને ન ફાવતું હોય તો આની અંદરથી જોઈ અને આનામાંથી જોઈ જોઈને અહીંયા વ્યવસ્થિત રીતે પેન્સિલ કલર અથવા તો મીણિયા કલરનો ઉપયોગ કરીને આની અંદર રંગ પૂરવાના છે। એવી જ રીતે આ પાના નંબર 17 ઉપર એમાં શું કરેલું છે, એક બે ત્રણ ચાર અને પાંચ ટપકા આપેલા છે। એક બે ત્રણ ચાર અને પાંચ, આગળ આપણે જોયું એ નવ ટપકાવાળી હતી અને આ છે પાંચ ટપકાવાળી। ડાબી બાજુએ સમચોરસમાં પાંચ ટપકા મૂકી ચોરસમાં રંગોળીની ભાત દર્શાવેલી છે। આ ઉપર પાંચ ટપકા મૂકી અને અંદર ચોરસમાં સરસ રીતે ડાબી બાજુએ સરસ રીતે રંગોળી કરેલી છે, તેમાં આછા ઘેરા રંગોથી રંગપૂર્ણી કરેલી છે। આખા પૂરા રંગ પૂરેલા નથી, અધૂરા રંગ છે। જો અહીંયાથી તમને રેડ કલર દેખાતો હશે, લાલ કલર આખો ઘાટો ઘાટો કરતાં કરતાં સાવ પાછો અહીંયા કને આછો કલર દેખાય છે। અહીંયા જો જાંબલી કલર તમે જુઓ છો તો આ જે લાઈન છે એટલામાં જાંબલી કલર ઘાટો કલર કરેલો છે અને પછી કેવો થતો જાય છે, આછો થતો જાય છે। એવી રીતે આછા ઘેરા રંગથી એવી આછા ઘેરા રંગના મદદથી શું કરેલું છે, સરસ મજાની રંગોળી કરેલી છે, તેનો અભ્યાસ કરો। જમણી બાજુએ પાંચ ટપકા મૂકી ચોરસમાં અપૂર્ણ રેખાઓમાં રંગોળીની ભાત દોરેલી છે। તમે આ રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં આછા ઘેરા રંગનો ઉપયોગ કરીને સુંદર રંગો પૂરો રંગ પૂરો પેન્સિલ કલર અથવા પેસ્ટર કલરનો ઉપયોગ કરો। આગળ આપણે જે રીતે ટપકા જોડી અને રંગોળી બનાવી છે એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરવાનું છે, રંગોળી પહેલાં તો જોડવાની છે। હવે અહીંયા અપૂર્ણ રેખાંકન આપેલી છે, સૌથી પહેલાં આપણે એને પૂરું કરી લેશું। થયું ચોરસ વચ્ચેનું, આપણે આ જે ચોરસ દેખાય છે એ ચોરસ આપણે પૂરું કર્યું। એવી રીતે તમને બધાને શું કરવાનું છે, વ્યવસ્થિત રીતે આખું જે છે એ પહેલાં તમને સ્કેલની મદદથી જોડી લેવાનું છે। ડાબી બાજુએ જોતા જવાનું અને જમણી બાજુ તમને પૂરું કરતું રહેવાનું છે। પછી શું કરવાનું છે, તમને આ મજા આવે એવા
कलर जे छे एनाथी व्यवस्थित कलर एकदम पूरवाना छे, आछा घेरा ज कलर पूरवाना छे। तो आ हतुं आपनुं भात चित्र। हवे अहींया आ तो थई गयुं आपनुं चोरस। हवे आ जे छे दीवा એને પણ એવી જ રીતે અધૂરા છે, રેખા અધૂરી છે, એને પહેલાં પૂરી કરવાની છે, સ્કેલની મદદથી જ પૂરું કરવાનું છે તો વ્યવસ્થિત થશે। પછી અહીંયાથી આપણને આવી રીતે દીવો પણ કરવાનો છે, બધી ચારે બાજુ એવી જ રીતે કરવાનું છે। આ જોડેલું છે, હવે અહીંયા આપણને ટપકું આપેલું છે ત્યાં સુધી આવી રીતે સરસ રીતે દીવા પૂર્ણ કરવાના છે। હું આશા રાખું છું કે તમે ડાબી બાજુથી જોઈને પહેલાં ટપકા પૂરા કરજો વ્યવસ્થિત રીતે, અને પછી વ્યવસ્થિત રીતે આછા ઘેરા કલર પણ પૂરશો। અસ્તુ।